નમસ્કાર, આપ સૌ મજામાં છો? આપણે કેમિસ્ટ્રી 304 માં યુનિટ 3B મેક્રોમોલેક્યુલ્સ શરૂ કરેલું છે. આ બીજો વિડિયો છે. આ વિડિયો જોતા પહેલા મેક્રોમોલેક્યુલ્સનો પહેલો વિડિયો જોવો, જેનો વધુ ફાયદો છે. કદાચ તમે એ વિડિયો ન જોયો હોય તો પણ એમાં બેઝિક ક્લાસિફિકેશન અને વ્યાખ્યાઓ ને એવું બધું હતું. એનો કોઈ રિવિઝન આપણે કરશું આ વિડીયોમાં. જૂના વિડીયો 3 કે 4 દિવસમાં આપણે ઇનએક્ટિવ કરી નાખીએ છીએ, પરંતુ આપણે આગળ જતા એ વિડીયો ફરી એક્ટિવ કરશું જેથી તમે રિવિઝન કરી શકો. તો આપણે યુનિટ 3B મેક્રોમોલેક્યુલ્સ માં આગળ વધીએ. સિલેબસ છે એમાં જે ગ્રેઇશ પાર્ટ છે આપણે ભણી ગયા છે, ઇમ્પોર્ટન્સ ઓફ પોલિમર્સ પ્રથમ વિડીયોમાં, બેઝિક કન્સેપ્ટ મોનોમર્સ, રિપીટ યુનિટ્સ, ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશન, મોનોમર કોને કહેવાય, રિપીટ યુનિટ્સ, ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશન, અલગ અલગ પ્રકારના પોલિમર્સ અથવા તો વર્ગીકરણ કહી શકીએ. આ વિડીયોની અંદર આપણે પોલી ડિસ્પર્શન, એવરેજ મોલેક્યુલર વેઇટ કન્સેપ્ટ, વેઇટ એન્ડ વિસ્કોસિટી, એવરેજ મોલેક્યુલર વેઇટ્સ અને પ્રેક્ટિકલ સિગ્નિફિકન્સ, મોલેક્યુલર વેઇટનું મહત્વ કેટલું છે એને વિશે ચર્ચા કરશું. પછીના વિડીયોમાં આપણે ત્રીજા વિડીયોમાં આ બધી મેથડ્સનો અભ્યાસ કરશું. વિસ્કોસિટી, ઓસ્મોમેટ્રી, ક્રાયોસ્કોપી, ઇબિલિયોસ્કોપી. ઓકે, છેલ્લા દાખલાઓ જોઈશું. પહેલા લેક્ચરનું રિવિઝન કરીએ. પોલિમર કોને કહેવાય? એક કરતા વધુ મોનોમરના બનેલા હોય એને પોલિમર કહેવાય. મોનોમર કોને કહેવાય? રિપીટિંગ યુનિટ્સ કોને કહેવાય કે પુનરાવર્તિત એકમ. ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશન, પોલિમરાઇઝેશન અંશ કોને કહેવાય, એની આપણે ચર્ચા કરેલી. પ્રકારો, હોમોપોલિમર અને કોપોલિમર. જો કે આપણે પહેલા વિડીયોમાં હોમોપોલિમર એવી વ્યાખ્યા નથી જોઈ. હોમોપોલિમર એટલે એક જ પ્રકારના મોનોમરના બનેલા હોય એને હોમોપોલિમર કહેવાય. કોપોલિમર એટલે એક કરતા વધુ ના બનેલા હોય જેની અંદર રેન્ડમ હતા અને બ્લોક હતા, એના ઘણા બધા પ્રકારો આપણે ફોટોગ્રાફ સાથે જોયેલા. લિનિયર કોને કહેવાય? રેખીય. બ્રાન્ચ કોને કહેવાય? શાખીય. શાખીય પોલિમર, થર્મો અને થર્મોસેટિંગ. થર્મોપ્લાસ્ટિક કોને કહેવાય? થર્મોસેટિક પ્લાસ્ટિક કોને કહેવાય, એ વિશે પણ આપણે ચર્ચા કરેલી. એડિશન રિએક્શન, યોગશીલ પ્રક્રિયાઓ અને કન્ડેન્સેશન રિએક્શન એટલે સંઘનન પ્રક્રિયાઓની ચર્ચા કરેલી. અને પોલિમર નું મહત્વ અથવા તો એમ કહી શકાય કે પોલિમર ની ઉપયોગિતા દરેક ફિલ્ડમાં પોલિમર છે ખૂબ અગત્યનું છે. સવારે તમે ઉઠો ત્યારથી રાત્રે સુઓ ત્યાં સુધીમાં ઘણી બધી વખત પોલિમર છે એનો ઉપયોગ તમે કરો છો અથવા તો એ તમારી સામે આવે છે. ત્રણ વૈજ્ઞાનિકો, ચાર વૈજ્ઞાનિકોને આમ તો નોબેલ પ્રાઇઝ મળેલા, એટલે કે ત્રણ વખત પોલિમરમાં કામ કરવા બદલ નોબેલ પ્રાઇઝ આપેલું છે. 1953માં નોબેલ પ્રાઇઝ છે સ્ટોડિંજરને આપેલું છે, સિગલર, નાટા, પોલ, ફ્લોરી, ચાર વૈજ્ઞાનિકોને, એટલે કે ત્રણ વખત પોલિમર માટે કામ કરવા બદલ નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલું છે. આપણે આગળ વધીએ. આ સ્લાઇડમાં આપણે મોલેક્યુલર વેઇટ વિશે વાત કરશું. મોલેક્યુલર વેઇટ ઓફ મેક્રોમોલેક્યુલ્સ, ઓર મોલેક્યુલર વેઇટ એટલે અણુભાર. અણુભાર તો પોલિમર છે એના અલગ અલગ પ્રકારના અણુભાર છે. મેઇનલી ચાર પ્રકારો છે. એનો અણુભાર કઈ રીતે શોધી શકાય? મેથડ્સની વાત નથી પણ અણુભાર કેટલા હોય? ચાર પ્રકારના અણુભાર છે. તો સૌ પ્રથમ છે નંબર એવરેજ મોલેક્યુલર વેઇટ, એટલે કે અંક સરેરાશ અણુભાર. એવરેજ મોલેક્યુલર વેઇટ એટલે સરેરાશ અણુભાર. ઘણી બધી વખત બુક્સમાં તમે કેટલીક બુક્સમાં વાંચશો તો નંબર એવરેજ મોલેક્યુલર માસ, વેઇટને બદલે માસ લખેલું હોય તો પણ ચાલે, ખોટું નથી. અહીં નંબર એવરેજ મોલેક્યુલર વેઇટ એટલે અંક સરેરાશ અણુભાર. સરેરાશ અણુભાર છે પણ કોનો? અંકનો નંબર, જેને MN12 વડે દર્શાવાય. 12 શું કામ દર્શાવેલું છે? અહીં સરેરાશ છે એટલે તમને ખબર છે, સરેરાશ હોય ત્યારે આપણે ઉપર 12 દર્શાવીએ છીએ. અહીં N1, N2, N3, W1, W2,
W3 એટલે N1 એટલે ચેઇન એક પોલિમર નું સોલ્યુશન હોય અથવા તો ઘણા બધા પોલિમર હોય અથવા એક પોલિમર હોય જે ઘણી બધી ચેઇન્સ ધરાવતો હોય તો એક ચેઇન છે અને N1 N2 N3 જેટલી ચેઇન્સ હોય તો રિસ્પેક્ટિવ ચેઇન છે રિસ્પેક્ટિવ એન્ટિટી નું વજન કેટલું છે ધારો કે એક ચેઇન છે એ 20 મોનોમર ધરાવે છે બીજી ચેઇન છે એ 25 મોનોમર ધરાવે છે ત્રીજી ચેઇન છે 30 મોનોમર ધરાવે છે તો આનું વજન કેટલું છે એને W1 કહેવાનું બીજાનું વજન કેટલું છે એને W2 કહેવાનું ત્રીજાનું વજન કેટલું છે એને W3 કહેવાનું તો આવી માહિતી અવેલેબલ હોય આપણી પાસે N1 અને W1 N અને W ની માહિતી અવેલેબલ હોય તો આપણે નંબર એવરેજ મોલેક્યુલર વેટ શોધી શકીએ કઈ રીતે આ સૂત્રથી Mn બાર ઇઝ ઇક્વલ ટુ N1 કોમા M1 પ્લસ N2 કોમા M2 પ્લસ જેટલી ચેઇન હોય તેટલી ડિવાઈડ બાય N1 પ્લસ N2 પ્લસ N3 નંબર હવે N1 M1 એટલે વજન એટલે પોલિમર નું કુલ વજન આપણે સાદી ભાષામાં એવું બોલી શકીએ પોલિમર નું વજન છેદમાં મોલેક્યુલ્સ નંબર ઓફ મોલેક્યુલ્સ કેટલા છે તો એને નંબર એવરેજ મોલેક્યુલર વેઇટ અથવા તો અંક સરેરાશ અનુપાત કહી શકીએ ઘણી જગ્યાએ N કેટલાક દાખલાઓમાં N એટલે મોલ્સ પણ લીધેલા હોય છે તો એ પણ સાચું છે મોલ્સ પણ અને ઘણી બધી વખત પોલિમર સોલ્યુશન હોય તો N1 એટલે એક પોલિમર ની ચેઇન N2 એટલે બીજા પોલિમર ની ચેઇન ઓકે અહીં ઓવરઓલ ફોર્મ્યુલા આપેલી છે Mn is equal to epsilon ni Mn upon ni એટલે epsilon એટલે ટોટલ તો Nm is equal to W W is equal to Nm એટલે ફોર્મ્યુલા છે મોલ is equal to W by M વજનના છેદમાં માસ મોલેક્યુલર માસ વજન એટલે ગ્રામ જે આપણે ગ્રામ મળે 5 ગ્રામ છે 10 ગ્રામ છે 15 માં છે એમ એટલે મોલેક્યુલર માં છે ગ્રામ પ્રતિ મોલ માં હોય તો n into m is equal to w લીધેલું છે એ જ રીતે n is equal to w by m ઓકે તો આ બંને સૂત્રથી તમે mn શોધી શકો એટલે કે n is equal to મોલ્સ ઓફ મોલેક્યુલ્સ ઓકે મોલ્સ ઓફ મોલેક્યુલ્સ w is equal to weight of individual molecules and w છે એટલે individual w n 1 હોય તો એની માટે w 1 W હોય તો ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે ચોક્કસ કોઈ ચોક્કસ અણુ છે એનું વજન છે અને કેપિટલ M છે મોલેક્યુલર વેટ ઓફ ઈચ મોલેક્યુલ્સ એટલે દરેક મોલેક્યુલ નું મોલેક્યુલર વેટ કેટલું છે દરેક મોલેક્યુલ દાખલા તરીકે પોલિથીન છે તો એમાં ઇથિલિન એક ઇથિલિન નું કેટલું છે તો કેટલું 28 છે એમ ઓકે તો આ છે નંબર એવરેજ મોલેક્યુલર વેટ ઓકે બેઝિક ફોર્મ્યુલા છે n is equal to m by capital m આવું તમે 11 ધોરણ માં ભણી ગયા છો n is equal to number of moles moles ની વ્યાખ્યા કેવી રીતે આપી શકાય મોલ બરાબર m by capital m માસ ના છે મોલર માસ એટલે માસ એટલે ગ્રામ માં હોય મોલર માસ છે ગ્રામ પ્રતિ મોલ માં એટલે 5 ગ્રામ આપેલું છે કે 10 કે તો ઘણીવાર લિટર માં હોય લિક્વિડ હોય તો લિટર માં આપેલું હોય સોલિડ હોય તો ગ્રામ માં આપેલું છે ઓકે તો આ ફોર્મ્યુલા ના આધારે આ ફોર્મ્યુલા લખેલી છે ઓકે તો અંક સરેરાશ અણુભાર એટલે કે નંબર એવરેજ મોલેક્યુલર વેઇટ કેવી રીતે શોધી શકાય તો ઓસ્મોમેટ્રી પદ્ધતિથી શોધી શકાય જે આપણે ભણવાની છે ઓસ્મોમેટ્રી એટલે ઓસ્મોસિસ ઉપરથી ઓસ્મોસિસ એટલે અભિસરણ દબાણ તો અભિસરણ દબાણની પદ્ધતિ વડે તમે MN નંબર એવરેજ મોલેક્યુલર વેઇટ શોધી શકો એ ઉપરાંત કોલિગેટિવ પ્રોપર્ટી છે કોલિગેટિવ પ્રોપર્ટી એટલે સંખ્યાત્મક ગુણધર્મ છે SY ની અંદર તમારે બધી પ્રોપર્ટીઝ ભણવાની આવશે ફિઝિકલ માં કોલિગેટિવ પ્રોપર્ટીઝ એડિટિવ પ્રોપર્ટીઝ અને કન્સ્ટિટ્યુટિવ પ્રોપર્ટીઝ એટલે એડિટિવ પ્રોપર્ટીઝ એટલે યોગશીલ ગુણધર્મ બરાબર કોલિગેટિવ પ્રોપર્ટીઝ એટલે સંખ્યાત્મક ગુણધર્મો અને સ્ટ્રક્ચરલ પ્રોપર્ટીઝ એટલે બંધારણીય ગુણધર્મો બંધારણીય ગુણધર્મો હોય તો બંધારણ પર આધાર રાખે યોગશીલ ગુણધર્મો છે એ સંખ્યા પર આધાર રાખે અને એટલે સંખ્યા એટલે એકબીજા સાથે બે પ્રોપર્ટીઝ ભેગી થાય અને ત્રીજી પ્રોપર્ટીઝ બનાવે એના પર આધાર કોલિગેટિવ પ્રોપર્ટીઝ છે એ સંખ્યા પર આધાર રાખે સંખ્યા કેટલી છે અણુની સંખ્યા એના પર આધાર રાખે તો આ જે છે પ્રોપર્ટીઝ એ કેવી છે કોલિગેટિવ પ્રોપર્ટીઝ એટલે સંખ્યાત્મક ગુણધર્મ છે એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે Mn કેવો ગુણધર્મ છે તો કેવો કયા પ્રકારનો ભૌતિક ગુણધર્મ છે તો કેવો છે
સંખ્યાત્મક ભૌતિક ગુણધર્મ છે, કોલિગેટિવ પ્રોપર્ટીઝ છે. ઓકે, બધી પ્રોપર્ટીઝ તમારે ડિટેલમાં ભણવાનું છે. વિસ્કોસિટી, સરફેસ ટેન્શન, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, પછી ઓસ્મોસિસ એટલે અભિસારણ, એ બધું ભણવાનું તમારે આવશે. આગળ વધીએ. ટોટલ વેટ ઓફ પોલિમર અપોન ટોટલ નંબર ઓફ મોલેક્યુલ્સ છે. આપણે જો વાત કરીએ વેટ એવરેજ મોલેક્યુલ, તો વેટ એવરેજ મોલેક્યુલર વેટ, વજન સરેરાશ અણુ ભાર, અથવા અગાઉ કહ્યું એમ અણુ ભાર ની બદલે મોલેક્યુલર વેટ ની બદલે મોલેક્યુલર માસ પણ લખેલું હોય શકે. વેટ એવરેજ, તો પેલું હતું નંબર એવરેજ, આ છે વેટ એવરેજ. તો એમાં એન એન ની બદલે અહીં ડબલ્યુ છે. ડબલ્યુ એટલે વજન, હમણાં આપણે જોયું એન ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય એમ. ડબલ્યુ એટલે વજન ગ્રામમાં, અને એમ એટલે ગ્રામ પ્રતિ મોલમાં. તો એને કેવી રીતે દર્શાવશું? એમ ડબલ્યુ શું? ડબલ્યુ વન કોમા એમ વન પ્લસ ડબલ્યુ ટુ, જેટલી ચેઇન હોય એટલા પણ વજન, દરેક ચેઇનનું વજન કેટલું છે. ઓકે, પહેલામાં હતું નંબર્સ, ટોટલ નંબર્સ કેટલા છે અને એનું વજન કેટલું છે. ઓકે, એન વન એન ટુ એન થ્રી, અગાઉ આપણે જોયું એન ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય એમ. તો અહીં એન વન એન ટુ એન થ્રી હોય, એમ વન એમ ટુ એમ થ્રી હોય, તો ડબલ્યુ બરાબર એન ઇન ટુ એમ થાય. જોયું ને, મોલ બરાબર આપણે જોયું, મોલ બરાબર ડબલ્યુ છેદમાં એમ, વજનના છેદમાં અણુ ભાર, વજન એટલે ડબલ્યુ. તો અહીં ડબલ્યુ બરાબર એન ઇન ટુ એમ મૂકીએ આપણે. આ ડબલ્યુ જે છે, ડબલ્યુ એની બદલે આપણે એન ઇન ટુ એમ મૂકીએ. ઓકે, તો ડબલ્યુ વન બરાબર શું થાય? એન વન ઇન્ટુ એમ વન. ડબલ્યુ ટુ બરાબર એન ટુ ઇન્ટુ એમ ટુ, અને કન્ટિન્યુ એ પ્રમાણે. તો મેં ડબલ્યુ વન બરાબર શું મૂક્યું? એન વન એમ વન. તો એન વન એમ વન ઇન્ટુ એમ વન એટલે એમ વન નો સ્ક્વેર થઈ ગયો. ઓકે, આપણે ડબલ્યુ વન ની કિંમત મૂકેલી છે અહીંયા. ડબલ્યુ વન ની કિંમત સિમ્પલ, અહીંયા નીચે ડબલ્યુ વન છે એટલે એન વન એમ વન પ્લસ એન ટુ એમ ટુ કન્ટિન્યુ. તો આપણને ઓવરઓલ ઇક્વેશન કેવું મળે છે? આવું મળે છે. જો એક માર્કમાં ઓવરઓલ ઇક્વેશન પૂછે તો તમારે આ ઇક્વેશન લખવાનું છે ટોટલ વાળું. ઓકે, ટોટલ કેટલું છે? તો એનઆઈ એમઆઈ સ્ક્વેર. ઓકે, આઈ ઇઝ ઇક્વલ ટુ નંબર, જેટલા નંબર છે એટલા, 20 નંબર અથવા 20 એમ અપોન એનઆઈ એમઆઈ સમેશન ઓફ. મેન છે તો તમને ખબર છે કે ધીસ ઇઝ કોલ્ડ સમેશન, સરવાળો છે. MW is greater than MN. એટલે MW છે હંમેશા MN કરતા મોટો થવાનો, કારણ કે તમને ખબર છે નંબર એટલે 1 2 3 4 એવી રીતે આવે, અને W વજન એટલે સીધું કાર્બન હોય તો સીધા 12 થાય. ઓકે, મિનિમમ ઇથિન હોય તો પણ એનો 28 અણુ ભાર થાય, એટલે W છે હંમેશા મોટું રહેવાનું MN કરતા. કઈ પદ્ધતિથી માપી શકશું આપણે વજન સરેરાશ અણુ ભાર, અથવા તો વેટ મોલ એવરેજ મોલેક્યુલર વેટ લાઇટ સ્કેટરિંગ વડે માપી શકીશું. આગળ વધીએ. ત્રીજો પ્રકાર છે ઝેડ એવરેજ મોલેક્યુલર વેટ, MZ બાર તરીકે દર્શાવી શકાય. ગુજરાતીમાં એને કહેશું ઝેડ સરેરાશ અણુ ભાર. તો સીધું જેનું ફોર્મ્યુલા આપેલું છે સમેશન વાળું, MZ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન NIMI ક્યુબ અપોન એપ્સિલોન સમેશન ઓફ NIMI સ્ક્વેર. વિસ્કોસિટી એવરેજ મોલેક્યુલર વેટ MB બાર, ચોથો પ્રકાર છે સ્નિગ્ધતા સરેરાશ અણુ ભાર. અચ્છા, આપણે આ ત્રીજાને કઈ રીતે માપી શકશું? હમણાં આવશે, સેડિમેન્ટેશન મેથડ થી આપણે માપી શકીશું. વિસ્કોસિટી એવરેજ મોલેક્યુલર વેટ છે એનું ફોર્મ્યુલા છે થોડું જુદા પ્રકારનું છે. MV બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ NIMI રેસ ટુ 1 પ્લસ a અપોન સમેશન ઓફ NIMI સ્ક્વેર હોલ રેસ ટુ 1 બાય સ્મોલ a. તો વોટ ઇઝ સ્મોલ a? સ્મોલ a બરાબર માર હોઇનન કોન્સ્ટન્ટ. હોઇનન કોણ? માર્ક અને હોઇન સાયન્ટિસ્ટ નું નામ છે. ઓકે, એકચ્યુઅલી આમાં ત્રીજો સાયન્ટિસ્ટ પણ જોડાયેલો છે, જેપનીઝ સાયન્ટિસ્ટ, જે આપણે આગળ જોશું. આ મેથડ આપણે ડિટેલમાં જોવાની થશે, વિસ્કોસિટી મેથડ છે. ઓકે, માર્ક હોવિંગ ઇક્વેશન. ઓકે, હોવિંગ ઇક્વેશન, તો અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, હોવિંગ આવશે, હોવનન નહીં આવે. માર્ક હોવિંગ ઇક્વેશન ઇઝ વેલિડ ફોર બ્રોડ મોલેક્યુલર વેટ ડિસ્ટ્રીબ્યુશન. આ ખૂબ મોટો પોલિમર હોય તો એવા કિસ્સામાં વિસ્કોસિટી મેથડથી તમે
એનો અણુભાર, પોલિમર નો અણુભાર શોધી શકો છો. એની ફોર્મ્યુલા છે એટા ઇઝ ઇક્વલ ટુ કેએમ કેપિટલ એમ રેસ ટુ એ બાય એ અને વી. તો અહીં દર્શાવેલું છે કે આ બધું શું છે, વોટ ઇઝ ઇટા, ધેટ ઇઝ ઇન્ટ્રિન્સિક વિસ્કોસિટી. ઇટા છે વિસ્કોસિટી, કોન્સ્ટન્ટ છે, તમને ખબર છે વિસ્કોસિટી સ્નિગ્ધતા છે એ પોઈઝમાં મપાય. પણ અહીંયા આગળ બ્રેકેટમાં છે, જો એટલું સિંગલ નથી, સિંગલ ઇટા હોય તો એને વિસ્કોસિટી કહેવાય, પણ જો બ્રેકેટમાં હોય તો એને ઇન્ટ્રિન્સિક વિસ્કોસિટી કહેવાય. હવે આપણે જોશું વિસ્કોસિટીના ઘણા બધા ટાઈપ્સ છે, એ આપણે વિસ્કોસિટી મેથડ વખતે એની ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, વોટ ઇઝ એમવી? એમવી શું છે અહીંયા? તો વિસ્કોસિટી એવરેજ મોલેક્યુલર વેઇટ, ઓકે, જે આપણે અહીંયા શોધવાનું છે એમવી. ઓકે, કેએમ અને એ છે કોન્સ્ટન્ટ છે, ચોક્કસ પોલિમર સોલ્વન્ટ કોમ્બિનેશન હોય એનો કેએમ જુદો હોય, દરેક પોલિમર નું સોલ્યુશન છે એનો એ અને કેએમ અલગ અલગ. ઓકે, તો ડિટેલમાં આની વિશે ચર્ચા કરશું. વોટ ઇઝ એ, એના માટે આપણે મૂકેલું છે કે એ કેવી રીતે શોધી શકાય. વિસ્કોસિટી મેથડથી ઓબ્વિયસલી આપણે આ પ્રકારનો અણુભાર માપી શકીએ છીએ, અને સેડિમેન્ટેશન અને અલ્ટ્રાસેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિથી આપણે ઝેડ એવરેજ મોલેક્યુલર વેઇટ અથવા તો ઝેડ સરેરાશ અણુભાર માપી શકાય. ઓકે, તો ચાર પ્રકાર આપણે જોયા છે, નંબર એવરેજ મોલેક્યુલર વેઇટ, વેઇટ એવરેજ મોલેક્યુલર વેઇટ, ઝેડ એવરેજ મોલેક્યુલર વેઇટ અને વિસ્કોસિટી એવરેજ મોલેક્યુલર વેઇટ. મોટો ક્વેશ્ચન પૂછી શકાય, તો ચાર ચાર પ્રકાર તમારે સૂત્ર સાથે લખવાના થાય, અથવા તો એક માર્કમાં આ પ્રકારનો અણુભાર છે સરેરાશ અણુભાર કઈ પદ્ધતિથી માપી શકાય, ચાર ચાર પ્રકારમાં એક માર્કના ક્વેશ્ચનમાં પૂછી શકાય. એક એક્ઝામ્પલ આપેલું છે, આવા ઘણા બધા એક્ઝામ્પલ મળી જાય તમને નેટમાં. તો એક એક્ઝામ્પલ છે, 9 મોલ છે, મોલેક્યુલર વેઇટ છે 30,000, તો એને એમ એન શોધેલો છે. જુઓ, નંબર એવરેજ મોલેક્યુલર વેઇટ શોધેલું છે અને વેઇટ એવરેજ મોલેક્યુલર વેઇટ શોધેલું છે. તમે જુઓ, આપણે જોયું તું એમ ડબલ્યુ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન એમ એન, એટલે આ 40,000 છે અને આ 38,000 છે. ઓકે, એમ એન છે નાનું છે, તો અહીંયા એને મોલ લીધેલું છે એન વન ઇન્ટુ એમ વન. એમ વન શું છે? 30,000. આ એક ટેપ ચેન્જ છે, આ બીજી ચેન્જ છે. ઓકે, તો ચોક્કસ પોલિમર માટે છે, પોલિમર એક જ છે, તો એમ એન અને એમ ડબલ્યુ એને શોધેલું છે. આ પ્રકારના દાખલાની આપણે પ્રેક્ટિસ કરી શકાય. ચાલો, પછીનો સરસ કન્સેપ્ટ છે પોલી ડિસ્પર્સિટી. પોલી ડિસ્પર્સિટી નો આપણે અત્યારે કોઈ ગુજરાતી કરતા નથી, અને પોલી ડિસ્પર્સિટી એવું જ આપણે એને કહેશું. તો પીડી, શોર્ટમાં આપણે એને પીડી કહીશું, પીડી ઇઝ ઇક્વલ ટુ એમ ડબલ્યુ બાય એમ એન, એટલે વેઇટ એવરેજ મોલેક્યુલર વેઇટ ડિવાઈડ બાય નંબર એવરેજ મોલેક્યુલર વેઇટ, તો એને પોલી ડિસ્પર્સિટી કહેવાય. આના પરથી તમારે એની વ્યાખ્યા લખી નાખવાની ગુજરાતી, આપણે વ્યાખ્યા સૂત્ર પરથી લખતા આવડે છે. પોલી ડિસ્પર્સિટી, તો શું છે પોલી ડિસ્પર્સિટી? આપણે આગળ ચર્ચા કરીએ, એની અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એટલે કે ધારો કે કોઈ પોલિમર છે, એની રેન્જ છે 1,000 થી 10,000 યુનિટ સુધીની. ઓકે, બીજો પોલિમર છે, એની રેન્જ છે 5,000 થી 10,000 યુનિટ સુધીની. તો પોલી ડિસ્પર્સિટી કોની વધારે હોય? પહેલાની વધારે હોય, કારણ કે એમાં 1,000 થી 10,000, એટલે 10,000ની રેન્જ છે, આમાં 5,000ની રેન્જ છે, તો આની ડિસ્પર્સિટી વધારે છે આની કરતા. 10,000 એક જ પ્રકારના, એક જ પ્રકારનું વેઇટ છે, રેન્જ નથી કોઈ જાતની, 10,000 એક જ, તો એ મોનો ડિસ્પર્સ છે, પોલી ડિસ્પર્સ નથી, એને મોનો ડિસ્પર્સ કહેવાશે. મોનો ડિસ્પર્સ એટલે એક જ પ્રકારના અણુઓ છે. આપણે આગળ ફિગરમાં એક્ઝામ્પલ સમજીએ, તો પીડી બરાબર 1 જો એક જ હોય તો પોલી ડિસ્પર્સિટી કેટલી છે? એક જ છે, કારણ કે એમ ડબલ્યુ જે આવશે એ જ એમ એન આવશે, એટલે એમ ડબલ્યુ બરાબર એમ એન, તો એને મોનો ડિસ્પર્સ પોલિમરિક સોલ્યુશન કહેવાય. મોનો ડિસ્પર્સ છે, એમાં કોઈ રેન્જ નથી, બધા જ અણુઓ એક જ પ્રકારના છે, બધા જ મોનોમર છે એક જ પ્રકારના છે. ઓકે, એટલે એમાં એમ ડબલ્યુ અને એમ એન તમે શોધો તો સેમ જ આવશે. તો એ જો સેમ આવે બંને, તો શું થાય? કેન્સલ થાય અને એક થઈ જાય. તો મોનો ડિસ્પર્સ હોય એમાં પીડી બરાબર 1 આવશે, એટલે એમ ડબલ્યુ જે હોય એ જ એમ એન હોય. ઓકે, આવા નંબર 1 અને નંબર 2 આપેલું છે, એમાં રેન્જ આપેલી છે, એટલે કોઈ પોલિમર, પોલિમર છે સોલ્યુશન, એમાં કોઈ ચેન છે અથવા તો કોઈ એક પોલિમર છે એન વન છે, તો 1,000 મોલેક્યુલર વેઇટ વાળું છે, 2,000 વાળું છે, 3,000 વાળું છે, 4,000 વાળું છે, 4,500 વાળું છે, અલગ અલગ છે ઘણા બધા, ધારો કે
તો એ રેન્જ એની ઘણી બધી છે, તો એને પોલી ડિસ્પર્સ કહેવાય. પોલિમરિક સોલ્યુશન કેવું છે? પોલી ડિસ્પર્સ છે. અહીંયા 5000 થી 10000 વાળું છે, પણ 5000 થી 10000 ની રેન્જ છે એ ઓછી છે, કોની કરતા? 1000 થી 10000 કરતા. તો 1000 થી 10000 ની પોલી ડિસ્પર્સિટી વધારે છે આની કરતા, અને આ તો મોનો ડિસ્પર્સ છે. 10000 એક જ પ્રકારનો અણુભાર અથવા તો એક જ પોલિમર છે જેનો અણુભાર છે 10000. ઓકે, તો આને કહેવાય મોનો ડિસ્પર્સ સોલ્યુશન. તો મોનો ડિસ્પર્સ સોલ્યુશન હોય તેનું એમ ડબલ્યુ અને એમ એન એક જ હોય. આગળ વધીએ. ઓકે, જો એક્ઝામ્પલ આપેલું છે, મોનો ડિસ્પર્સ છે તો બધાની સાઈઝ કેવી છે? એક જ છે, કારણ કે એક જ પ્રકારનો મોનોમર આવેલો છે. જો મોનોમર એક જ છે બરાબર, એટલે બધાનું વેઇટ સરખું થશે બરાબર. તો એને મોનો ડિસ્પર્સ કે પોલી ડિસ્પર્સ છે. એમાં જો અલગ અલગ સાઈઝના અણુઓ આવેલા છે, મોટા છે, નાના છે, મીડિયમ છે, બધી સાઈઝના, તો એને પોલી ડિસ્પર્સ કે. ઓકે, આ હોમોજીનિયસ છે, એટલે આ બધા રાઉન્ડ શેપના જ છે. જુઓ તમે, એટલે એવું કહી શકાય કે એક જ પ્રકારના અણુભાર છે, પણ એની ચેન લેન્થ છે એક, સોરી, એક જ પ્રકારના મોનોમર છે પણ એની ચેન લેન્થ માં ચેન્જ થાય છે બરાબર. અને હિટરોજીનિયસ એટલે અલગ અલગ પ્રકારના અણુઓ છે. ઓકે, એની આપણે અત્યારે ચર્ચા કરવાની જરૂર નથી. આપણે મોનો ડિસ્પર્સ અને પોલી ડિસ્પર્સ વચ્ચે તફાવત છે એ સમજવો જરૂરી છે. હજી આપણે એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ છે મોનો ડિસ્પર્સનું. જો તમે 500 માઇક્રોમીટર, આ કોઈ ટેકનિક જે એનાલિટિકલ ટેકનિક હોય કોઈ પણ, એના પરથી આ ઇમેજ બનાવેલી હોય. એટલે અહીંયા આ એ બી સી ડી ને ઈ પાંચ પ્રકારના મોનોમર છે અલગ અલગ. તો આ બધા કેવા છે? મોનો ડિસ્પર્સ. બધાનો શેપ સેમ છે, એક જ પ્રકારના અણુઓ છે. આની અંદર પણ એક જ પ્રકારના અણુઓ છે, આની અંદર પણ એક જ પ્રકારના અણુઓ છે, આ પણ એક જ પ્રકારના અને આ પણ એક જ પ્રકારના. તો મોનો ડિસ્પર્સ હોય એનો પીડી કેટલો થાય? એક બારમાં પ્રશ્ન પૂછાય, પોલી ડિસ્પર્સિટી કેટલી થાય? એક. મોનો ડિસ્પર્સની પોલી ડિસ્પર્સિટી એક થાય બરાબર. એટલે અથવા એવું પણ પૂછાય કે એમ ડબલ્યુ બરાબર એમ એન શેમાં હોય? એ મોનો ડિસ્પર્સ પોલિમરિક સોલ્યુશનમાં. ઓકે, તો આ બધા કેવા છે? મોનો ડિસ્પર્સ છે. જો આ પોલી ડિસ્પર્સ છે, ધારો કે એક પોલિમર છે, એમાં કેટલા બધા પ્રકારના અણુઓ છે. તમે જો અમુક ઓરેન્જ છે, ડાર્ક, અમુક યલોઇશ છે, અમુક ગ્રીનિશ છે, નાના મોટા બ્લુઇશ છે, સ્કાય બ્લુ છે, થોડા રેડિશ છે, ઘણા બધા પ્રકારના મોનોમર આવેલા છે જે નાના મોટા છે. ઓકે, આમાં કોઈ યુનિટી જોવા મળતી નથી, આમાં બધી યુનિટી જોવા મળે છે. ઓકે, તો આ પોલી ડિસ્પર્સ અને મોનો ડિસ્પર્સ વચ્ચેનો ડિફરન્સ છે. હવે તમને સમજાઈ ગયું છે. અહીંયા પણ એક ડિફરન્સ બતાવેલો છે. આપણે કહીએ તફાવતના મુદ્દાઓ આપો, તો ચાર મુદ્દા આપેલા છે અહીંયા, મોનો ડિસ્પર્સ પોલિમર અને પોલી ડિસ્પર્સ પોલિમર. તો ડેફિનેશન શું છે? મોનો ડિસ્પર્સ પોલિમર્સ આર મેક્રોમોલેક્યુલર મટીરિયલ હેવિંગ અ પ્રિસાઇઝ એન્ડ ડિસ્ક્રીટ મોલેક્યુલર વેઇટ. એટલે મોનો ડિસ્પર્સ પોલિમર કોને કહેવાય? તો એ મેક્રોમોલેક્યુલ છે. તો કેવા મેક્રોમોલેક્યુલ છે? જેને પ્રિસાઇઝ અને ડિસ્ક્રીટ એટલે ચોક્કસ પ્રકારનો અણુભાર હોય. મોનો ડિસ્પર્સમાં કેવો હોય? ચોક્કસ પ્રકારનો અણુભાર હોય. પોલી ડિસ્પર્સ છે એમાં રેન્જ હોય, કમ્પોનન્ટ્સની રેન્જ, એટલે એક કરતા વધારે પ્રકારના મોનોમર રહેલા હોય, એટલે એના અણુભારની પણ રેન્જ હોય, એટલે અણુભાર પણ એના વિવિધ પ્રકારના હોય. સ્વભાવ નેચર કેવો છે? યુનિફોર્મ, એટલે એક જ સરખા, એક જ સરખા અણુઓ છે. અને નોન યુનિફોર્મ એટલે એમાં એક જ સરખા, અસ્તવ્યસ્ત એવું પણ કહી શકાય કે ભાઈ એમાં અસ્તવ્યસ્ત રહેલા છે. પછી પ્રોપર્ટીઝ એટલે એના ગુણધર્મો કેવા છે? કન્સિસ્ટન્ટ શેપ, સાઇઝ એન્ડ માસ ડિસ્ટ્રીબ્યુશન. તો એનો શેપ એટલે આકાર, સાઇઝ એટલે કદ, અને માસ ડિસ્ટ્રીબ્યુશન એ કન્સિસ્ટન્સ છે. માસ એટલે અણુભાર, એટલે એ કન્સિસ્ટન્સ એટલે ચોક્કસ છે અથવા એક જ સરખો છે બરાબર. જ્યારે પોલી ડિસ્પર્સ પોલિમર છે એમાં ઇનકન્સિસ્ટન્ટ છે, કદ, આકાર અને અણુભાર છે એ ચોક્કસ નથી, ચેન્જ થાય છે. પછી મોલેક્યુલર વેઇટ એટલે અણુભાર કેવો છે? તો સિંગલ મોલેક્યુલર વેઇટ, એક જ મોલેક્યુલર કોઈ પણ પ્રકારનો, દાખલા તરીકે ગમે લઈ લો તમે 700, તો એક જ મોલેક્યુલર વેઇટ છે. આમાં મોલેક્યુલર વેઇટની રેન્જ જોવા મળે. એક પોલિમર છે એનો 700 હોય, બીજાનો 650 હોય, ત્રીજાનો 300 હોય, કોકનો 20 હોય, કોકનો 5000 હોય, અલગ અલગ. આ તફાવતના મુદ્દા છે. હવે મોલેક્યુલર વેઇટનું ઇમ્પોર્ટન્સ
પોલિમરનો અણુભાર આપણે શું કામ માપવો જોઈએ, તો આટલી બધી પદ્ધતિઓની શું કામ ડેવલપ છે, એનાથી શું આપણને ફાયદો થશે, તો એવા કેટલાક મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલો મુદ્દો છે હાઈ મોલેક્યુલર વેઇટ. જો અણુભાર વધુ હોય તો શું થાય? અણુભાર વધે તો ઇન્ક્રીઝ ઇઝ હાઉ ફાર ધ મટીરિયલ કેન સ્ટ્રેચ બિફોર રપ્ચરિંગ. ધ હાયર ડિગ્રી ઓફ એન્ટાંગલમેન્ટ એટલે ગૂંચળું અલાઉસ ધ મટીરિયલ ટુ બી પુલ્ડ ફર્ધર બિફોર ધ ચેઇન બ્રેક્સ. એટલે પોલિમર ખેંચીને તોડવાની ક્ષમતા વધે છે. ક્યારે વધે છે? અણુભાર પોલિમરનો વધારે હોય તો પોલિમર ખેંચીને તોડવાની ક્ષમતા એટલે ખેંચ વધારે ખેંચી શકાય, બરાબર? વધારે ખેંચ એટલે ખેંચવાની જે ક્ષમતા છે એ વધે. ધારો કે કોઈનો 1000 મોલેક્યુલર વેટ છે, હવે એમાં જ તમે પ્રોસેસ કરીને 10000 બની નાખો તો એ વધારે ખેંચાશે, ઓકે? અને એન્ટેંગલમેન્ટ એટલે ગૂંચળું, આમાં આપણે એની ફિગર જોશું. પછી બીજો શું ફાયદો થાય? મોલેક્યુલર અણુભાર વધુ હોય તો હાઈ મોલેક્યુલર વેટ તો શું ફાયદો થાય? ઇન્ક્રીઝિસ ધ ઇમ્પેક્ટ રેઝિસ્ટન્સ ઓફ ધ મટીરિયલ. ધ હાયર ડિગ્રી ઓફ એન્ટેંગલમેન્ટ ધીસ મીન્સ ધેટ ધ પોલિમર કેન એબ્સોર્બ મોર એનર્જી બિફોર ફેલિંગ. એટલે ફટકાય અથડાય પડે, તમને ખબર છે કે પ્લાસ્ટિકની ધારો કે ડોલ હોય તો તમે ઉપરથી પાડો તો કાંઈ તૂટી જતી નથી, સિવાય કે બહુ નબળું પ્લાસ્ટિક હોય તો તૂટી જાય. નબળું પ્લાસ્ટિક હોય એટલે શું થાય? એનો અણુભાર ઓછો હશે. પણ જો અણુભાર વધારે હોય તો અથડામણ અસર વધે છે, બરાબર? અથડામણ અસર વધે તો જટિલતા જેટલી વધારે હોય એટલી અથડામણ દરમિયાન ઉર્જા શોષી લે, તો અથડામણની જે ઉર્જા છે, બરાબર, તમને ખબર છે આઘાતની સાથે પ્રત્યાઘાત હોય એટલે ઉર્જાનો ફેરફાર થાય, તો ઉર્જા શોષી લે એટલે તૂટે નહીં. અણુ થોડા થોડા તૂટે પણ એટલા બધા ન તૂટે કે એ રપ્ચર અથવા તો તૂટી જાય. એટલે અણુભાર જેટલો વધુ એટલી અથડામણ અસર એની વધે છે, બરાબર? અથડામણ અસર વધે છે એનો મતલબ એવું નહીં કે વધારે ભટકાય છે, પણ અથડામણ વધુ તમે અથડાવો તો પણ તૂટતું નથી, ઓકે? એટલે ઇમ્પેક્ટ રેઝિસ્ટન્સ છે એ ઇન્ક્રીઝ થાય છે મટીરિયલનું. અહીંયા આપણે એવી વાત નથી કે માત્ર ને માત્ર પ્લાસ્ટિકના આપણે વાસણ કે પ્લાસ્ટિકના આપણે બીજા કોઈ સાધનો વાપરીએ છીએ, પણ કોઈની અંદર બીજા કોઈ મટીરિયલની અંદર એનો જો પોલિમર છે વધુ અણુભાર વાળું નાખેલું હોય તો એ પણ આ બધું કામ કરે છે. ઇમ્પોર્ટન્ટ મટીરિયલ દાખલા તરીકે કોમ્પ્યુટરના પાર્ટ તમે વાપરો, આપણે જોયું કે ઘણા બધા એના ઉપયોગો છે, ઓકે? પછી સ્પેસમાં કોઈ એવું પોલિમર વાપરેલું હોય જે હાઈ ઇમ્પેક્ટ રેઝિસ્ટન્સ હોય, બરાબર? તો એ બધું કામ મોબાઈલમાં પણ તમને ખબર છે કે મોબાઈલ પડે તો તરત જ તે પાછળનું જે પાર્ટ હોય એ પોલિમર છે તો એના કાંઈ કટકા થઈ જતા નથી, ઓકે? તો એ સારા પ્રકારનું પોલિમર, એનું ઇમ્પેક્ટ રેઝિસ્ટન્સ વધારે છે. ઇન્ક્રીઝિસ ધ કેમિકલ રેઝિસ્ટન્સ ટુ અ પોઈન્ટ. એટલે રાસાયણિક પ્રક્રિયા છે એની અસર ઓછી થાય છે. રાસાયણિક પ્રક્રિયા કદાચ ભૂલ છે પડી ગયું હોય ડ્રોપ, બરાબર, ઓઇલનું ડ્રોપ પડી ગયું હોય, પાણીનું ડ્રોપ પડી ગયું હોય કે બીજું કોઈ કેમિકલનું ડ્રોપ પડી ગયું હોય, કેટલાક એવા પ્રકારના કેમિકલ હોય તો એનો વાંધો આવતો નથી, સિવાય કે બહુ સાંદ્ર પ્રકારના કેમિકલ્સ હોય અને નુકસાન થાય તો થાય, બરાબર? એટલે લખ્યું છે ટુ અ પોઈન્ટ, ચોક્કસ પોઈન્ટ સુધી કેમિકલથી રેઝિસ્ટન્સ છે રાસાયણિક પ્રક્રિયામાં અટકે છે. ઇટ ટેક્સ મોર ડેમેજ ટુ ધ મેઇન ચેન્સ ઓફ ધ મોલેક્યુલ્સ બિફોર ઇટ વિલ અફેક્ટ ધ સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ, ઓકે? એટલે મેઇન ચેન લેન્થમાં જ્યાં સુધી પ્રોબ્લેમ નથી થતો ત્યાં સુધી રાસાયણિક પ્રક્રિયા છે એ થતી નથી પોલિમરની અંદર. જો મેઇન ચેન તૂટી જાય તો પછી એમાં ડેમેજ થવાની શક્યતા વધે છે. પછી ઇન્ક્રીઝિસ ધ વિસ્કોસિટી ઓફ ધ મટીરિયલ. તો આ જે સ્નિગ્ધતા વધારવાની વાત છે એ કેવી છે કે તમે જ્યારે કોઈ પ્રોસેસ કરો છો, મોલ્ડિંગ કરો છો, ત્યારે સ્નિગ્ધતા એની ટુ ધ પોઈન્ટ વધે છે, જે ફાયદો છે. બાકી સ્નિગ્ધતા એટલે એવું નહીં, અધરવાઇઝ તો કેવું થાય કે ભાઈ તો ઓગળી જાય. સ્નિગ્ધતા એટલે શું છે? એનો ફ્લો કેટલો છે, બરાબર? લિક્વિડનો ફ્લુઇડનો ફ્લો એને સ્નિગ્ધતા કહેવાય, તમને ખબર છે. તો ઇન્ક્રીઝિસ ધ વિસ્કોસિટી ઓફ ધ મટીરિયલ મેક્સ ઇટ હાર્ડર ટુ પ્રોસેસ ધ મટીરિયલ યુઝિંગ કન્વેન્શનલ મેથડ્સ. ધ લોંગર ધ ચેઇન ધ હાર્ડર ઇટ ઇઝ ટુ ગેટ ધેમ ટુ ફ્લો બીકોઝ ધે આર મોર ટેન્ગલ્ડ. સ્નિગ્ધતા એની વધે છે. લોઅર સ્ટીફનેસ હાર્ડનેસ બ્રિટલનેસ, ઓકે? અણુભાર વધુ હોય તો શું થાય? શું લો કરે? સ્ટીફનેસ, બરાબર, હાર્ડનેસ, સખ્તાઈ, બ્રિટલનેસ, તૂટી જવું, આ બધું જો અણુભાર વધુ હોય તો પોલિમરમાં આ બધો ફાયદો છે. પછી હાઈ મોલેક્યુલર વેઇટ પોલિમર્સ ડઝ નોટ ક્રિસ્ટલાઇઝ સો ઇઝીલી એઝ લોઅર મોલેક્યુલર વેઇટ ડ્યુ ટુ ચેન એન્ટેંગલમેન્ટ. હાઈ મોલેક્યુલર વેઇટ પોલિમર્સ ડઝ નોટ ક્રિસ્ટલાઇઝ, એટલે હાઈ મોલેક્યુલર વેઇટ હોય પોલિમરનો
એનું ક્રિસ્ટલાઇઝેશન ઇઝીલી થતું નથી. લોઅર મોલેક્યુલર વેટ હોય તો એનું ક્રિસ્ટલાઇઝેશન એટલે સ્ફટિકીકરણ સ્ફટિકીકરણ થઈ જાય છે. કારણ કે હાઈ મોલેક્યુલર વેટમાં શું હોય એન્ટેંગલમેન્ટ એટલે ઊંચું છે એ મોટું હોય. બરાબર, તમે જોવો છો પોલિમરના ફોટો તમે સર્ચ કરો ને તો ઘણી વાર ખાલી આમ રેસા જેવા ગૂંચળા આપેલા હોય. ઓકે, તો એ જેટલું વધારે જટિલ હોય એની જટિલતા દેખાય, જેટલું વધારે જટિલ હોય એનું એન્ટેંગલમેન્ટ વધારે. અહીંયા જે આ સ્પેલિંગ તમે સાંભળો છો એન્ટેંગલમેન્ટ, બરાબર, એટલે જટિલતા જેટલી જટિલતા વધારે હોય એટલું વધારે સારું, એટલો વધારે અણુભાર હોય એના. ઓકે, એટલે ઘણા બધા ફાયદા જે આપણે અગાઉ જોઈએ લોઅર સ્ટ્રેસને કારણે ક્રિસ્ટલ ને અને આયર્ન જે તમે વિસ્કોસિટી વધે રેઝિસ્ટન્સ વધે એટલે રક્તમાં અસર વધે વધારે ગૂંચળા વાળા છે. અલગ અલગ કલર છે એનો મતલબ કે અલગ અલગ ચેન્જ એવું એવું પણ હોય છે કે આ એક જ પોલિમર છે. આપણે જે વાત કરતા હતા પોલિડિસ્પર્સિટી, તો આ પોલિડિસ્પર્સિટી જો આ બ્લુ એક છે, આ રેડ છે, બરાબર પર્પલ છે, યલો છે, ગ્રીન છે, રેડ છે, અલગ અલગ બધા છે, મરૂન કલર છે, તો આ બધી રિલેક્સ છે અને આ સ્ટ્રેચ છે. એટલે આ ગુજરું જેટલું વધારે એટલો અંગમાં વધારે. અને આ પોલિડિસ્પર્સિટી જો એક જ કલર આપેલો હોય તો એ પોલિડિસ્પર્સ નથી, રિલેક્સ છે એટલે આ સામાન્ય અવસ્થામાં છે. અને સ્ટ્રેચ એટલે આ ખેંચાયેલો આપણે ખેંચીએ છીએ ઘણી બધી વખત તમને ખબર છે પ્લાસ્ટિક થોડું થોડું ખેંચો વાંધો આવતો નથી, તો સ્ટ્રેચ એટલું થઈ શકે. પછી બહુ તમે કદાચ સ્ટ્રેચ કરો તો તૂટી જાય, જ્યાં સુધી ખેંચી શકાય એટલું તમે ખેંચી શકો છો. તો જેટલો અણુભાર વધારે એટલું બધું ખેંચી શકાય. ઓકે, ક્રોસ લિંક અને પોલિમર એટલે આ લાઈન આપેલી છે કે ભાઈ આ પોલિમર છે, આ લાઈન અલગ અલગ પોલિમર છે, જેટલી લાઈન છે અને ડોટ છે એ ક્રોસ લિંક છે. એટલે ડોટથી બીજું જોડાયેલું છે, ડોટ છે એ ત્યાંથી ક્રોસ લિંકિંગ એટલે ઢાળવું છે. આખું અલગ અલગ નથી, આખી આખું એક જ પોલિમર ભેગું છે. ઓકે, ઇલાસ્ટોમર્સ ઇલાસ્ટોમર્સ ની અમસ્તી વ્યાખ્યા છે, જોકે તમારે આમ જરૂર નથી પણ તમને ખબર છે ઇલાસ્ટોમર્સ કોને કહેવાય. ડિફાઇન એઝ અ લોંગ ચેન પોલિમર વિચ સ્ટ્રેસ અંડરગો એલોંગેશન, એટલે તમે જો એને ખેંચો તો ખેંચાય અને પાછું તમે મૂકી દો તો એ પાછું એની અવસ્થામાં પાછું આવી જાય રબરની જેમ. ઓકે, તો એને ઇલાસ્ટોમર્સ કહેવાય. એ પ્રકારના પ્લાસ્ટિકોને ઇલાસ્ટોમર્સ કહેવાય. ઓકે, શોર્ટ ક્વેશ્ચન્સ આપણે વિડીયો નંબર 1 માં શોર્ટ ક્વેશ્ચન્સ નહોતા આપેલા, અહીંયા આપણે શોર્ટ ક્વેશ્ચન આપીએ છીએ તમને. તો આ વિડીયો 1 ના છે, આ જે બોક્સ છે એ વિડીયો 1 ના 12. આ સિવાય પણ તમને કોઈ શોર્ટ ક્વેશ્ચન યાદ આવે અથવા તો તમે જો લખી શકો તો લખી નાખવા. ઓકે, મોનોમર કોને કહે, પોલિમર કોને કહે, પોલિમર અંશ કોને કહે, પુનરાવર્તિત એકમ એટલે શું. ઓકે, ગુજરાતીમાં મટીરિયલ છે આપણે અપલોડ કરવાની ટ્રાય કરશું ગુજરાતીમાં મટીરિયલ શોધીને, પણ જો કે આપણે બધું ગુજરાતીમાં બોલીએ છીએ આમ તો તમારે નોટબુક લઈને બેસવાનું, વિડીયો જોવાનું અને લખતું જવાનું પોઝ કરતા કરતા. આ વિડીયો આજનો આ જે વિડીયો છે એના ક્વેશ્ચન છે. અંક સરેશ અણુભાર કોને કહેવાય, વજન સરેશ કોને કહેવાય, હિંગ સરેશ કોને કહેવાય, અભિસરણ પદ્ધતિ વડે કયો અણુભાર માપી શકાય, પોલિડિસ્પર્સિટી એટલે શું, મોનોડિસ્પર્સ પોલિમર કોને કહેવાય, પોલિમરની પીની એટલે પોલિડિસ્પર્સિટી એક છે તેનો અર્થ શું, આ બધા જ ક્વેશ્ચનના આન્સર તમારે લખી નાખવા. ઓકે, આ સિવાય પણ બુક્સ તમે વાંચી શકો, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ની બુક છે, પોલિમરની બુક છે. જો આપણે જેટલું શેર થશે એટલું શેર કરીશું, બાકી જો બુક અવેલેબલ હોય તો તમારે બુક છે એ વાંચવાની, એનાથી વધારે તમને કન્ટેન્ટ એમાં મળે. ઓકે, થેન્ક યુ. હવે તો આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોશું.